चार संज्ञा हो थोड़क तत्वज्ञान पर समझो आहार संज्ञा बोलो नंबर बे भय संज्ञा नंबर त्रण मैथुन संज्ञा और नंबर चार परिग्रह संज्ञा आहार जेने जन्म्यो त्यार थी खावानी इच्छा थाय जन्म्यो त्यार थी खाऊ 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 नी इच्छा हो कोई नाना बच्चा ने क्यारे पण ट्यूशन के ट्रेनिंग आपवी नथी पड़ती के जन्म्या पछी मानु दूध पीवू होय तो कई जग्याए मोढ़ू लेवू जोईए कारण के अनंत काल में अनंती वार आ जीवे आ संस्कार पाड्या छे आज धंधा कर्या छे केम के आहार संघना अनाधिकार थी तो भय संग्रह ओछी नथी साचू बोलो अहीं बैठा हो तमे अने अचानक अपना जनक सर आवीने के अपनो इनो काम करनारो मेहुल आवीने एम के अरे भाईओ हूं कहवा भूली गयो आ जाजम जारे पाथरी थी त्यारे एमां एक विच्छू पण हतो आटलू किए पछी आ जाजम पर केटला जण बेसो खरा आम करो अरे अमारे मजा थई गई भाईखलामां भाईखला तो सांभळ्यु ने तमे भाईखलानी अंदर महाराज साहेब संवत्सरीनुं प्रतिक्रमण चालतुं हतुं नीचे भाईओनुं ने उपर बहेनोनुं जग्यानो बहु प्रॉब्लम गुजरात जेटली जग्यानी छूट नहीं मळे મારા સર હેમરત્ન સુરી મહારાજ હતા નીચે અધવચ્ચે પ્રતિક્રમણ આવ્યું અને ઉપરમાંથી અચાનક બહેનોનો અવાજ આવ્યો એ ભાઈ બચાવો મર ગયા મર ગઈ મર ગઈ આચાર્ય મહારાજે થયું નક્કી કઈ ગરબડ થઈ છે પ્રતિક્રમણ બંધ કરાવ્યું યુવાનોને કીધું હમણાં તમારું સામાયિક પારી લો જાઓ ઉપર ફટાફટ આજે બહુ વિચારતા નહીં સામાયિકમાં છીએ આમ ન કરાય તેમ ન કરાય પણ કંઈક બહુ મોટો હાદસો થયો લાગે છે કારણ કે આટલા બધા એકી સાથે બહેનો અને એ પાછી રાજસ્થાની બહેનો મારો એવો અંદાજ છે 40 ગુજરાતણ બરાબર એક મારવાડણ તમે ડાલડા ખાઓ ઈ ચોખ્ખું ખાય અને આખું ભાઈકલાનું બૈરા મહિલા મંડળ એકી સાથે ધૂણમાં માંડ્યું ઓ ભાઈ બચાવો ઓ ભાઈ બચાવો છોકરાઓ ઉપર ગયા કે ઓળખી દા હોય તો કંઈક બોલાવીએ એક બેન હતા બદામી બેન અરે ઓ બદામી બેન કહું હું મને કોઈ ઠાય નહીં વટેવાળા બોલે રહ્યા ચિલ્લાઈ રહ્યા છે કહું હું ચિલ્લાય હવે બદામી બેન ને કીધું વટેવાળાને પૂછો તો કરાય એટલે બદામી એ પિસ્તા ને પૂછો એ ત્યાં આવા બધા નામ હોય કાજુ બેન બદામ બેન પિસ્તા બેન કિસમિસ બેન આ નારંગી બેન મોસંબી બેન અરે ફેન્સી બેન ફિયાન્સી બેન ફેન્ટા બધા મારવાડીઓ આપણા ત્યાં છે નવસારીમાં રાજસ્થાની ખરા શિબિરમાં આવ્યા જ કોઈ ઓ અદરા મેં તો કીધું ઉડાવો કોઈ છે જ નહીં આ તો હું ઉડી જાઉં આ તો હારા છે ને મને ઉડાવી દે એવા અને નારા બદામી પિસ્તાને એ પિસ્તા કઈ કરે રહીએ ક્યુ ચિલ્લા રહીએ તો કે મન ઠાની એવા નારંગી ચિલ્લા રહીએ છે કોઈ હું ચિલ્લા રહીએ નારંગી કે મોસંબી ને મોસંબી કે ફેન્સીન ફેન્સી પિયાન્સીન પિયાન્સી ફેન્ટા એમ કરતા કરતા છેક સાધ્વીજી મારા જે બેન બેઠા હતા એને પૂછ્યું કહું ક્યુ ચિલ્લાઈ રહ્યા સાધ્વીજી કે ક્યાર ને કહીએ છે શાંતિ રાખો સાંભળે કોણ પણ થયું હું તો આ સામેવાળા બેન બેઠા હતા ને એના ખોળામાં અચાનક એક ઉંદર પડ્યો આ ઉંદર પડ્યો એમાં તો એને આખી રાખ જે ચિલ્લમ ચિલ્લી જાણે બધામાં પદ્માવતી આવે ને ધૂણમાં માંડે આ ભય સંજ્ઞા સમજાણું આપણને બધાને ભય સંજ્ઞા બ્લાસ્ટ ક્યાં થાય અહીંયા કઈ થાય કે ના થાય થાય ને આપણે હલી જઈએ આ અનાદિ કાળથી ભય સંજ્ઞા લઈને ફરીએ જેમ ખાધા વગર નથી ચાલતા રોગ આવે સાચું બોલો કાલે સવારે ઉઠો અને અરીસાની સામે જઈને ઉભા રહ્યો અને ગળામાં થોડી થોડું દેખાય ગાંઠ જેવું પહેલો ડાઉટ કયો ફિનિશ કેમ બીજી કોઈ ગાંઠ ના થઈ શકે મને 25 વર્ષ પહેલા મને ગાંઠ થઈ હતી અમે સ્કૂલોની અંદર હતા અમારા સંસારી માતુશ્રી એમને મારા ભાઈને લઈને આવ્યા હતા તે વંદન કરવા વાત કરતા હું આમ વળ્યો અને મારી ગાંઠ આમ આગળ આવી અને આપણને સૌથી વધારે ઓળખે કોણ ખબર છે કોઈ પણ દીકરાને ઓળખી કોણ શકે આટલા વખતથી ગાંઠ હતી કોઈની નજર ન ગઈ પણ અમારા બાની નજર ગઈ એને મોટાભાઈને કીધું ભાઈ જોતો એમને શું છે અહીંયા અને બસ પછી તો એ તો ગયા પણ મારો હાથ અહીંયા મુકતા ગયા
અને રાજસ્થાનમાં કોઈ એવી ટ્રીટમેન્ટ નહીં. ચારે મહિના બસ અહીંયા જ હાથ ફેરવ્યા કરે. શું હશે, શું હશે? વિચારો જાત જાતના આવે કે ના આવે? આવી છે. ડાયગ્નોસિસ કરાવશું, હા શું કરાવશું? પછી તો અમદાવાદ ગયો, પ્રભુની કૃપાથી લાઇપોમાં હતી, ચરબીની ગાંઠ હતી, બધી વધારાની ચરબી નીકળી ગઈ. ભય, રોગનો ભય, મોતનો ભય, બોમ્બનો ભય, યુદ્ધનો ભય, યુક્રેન, અત્યારે યુક્રેન નહીં હવે તાઇવાન, ચાઇના ને તાઇવાન. મારું બેટું, ચાઇના વાળાની શું હાલત થતી હશે? મને ઘણી વારી કેમ કે દરેકની સાથે દુશ્મનાવટ બાંધીને બેસે છે. ઇન્ડિયા સાથે પટે નહીં, પાકિસ્તાન સાથે પૂરું પટે નહીં, એમાં હવે તાઇવાન ને ભૂતાન ને આજુબાજુના નાના નાના જે કન્ટ્રીઓ છે ને એ બધા મારા અંડર માર્યો, નહીં તો પછી તમારી જોઈ લઈશ. અને હવે અમેરિકાની સામે પણ ભૂરાટા કરતું થઈ ગયું છે. તો એ ત્યાંના લોકો પિચરા કેટલા ડર મારે, ભય સંગ્રહ છે. અનંતા જીવોને આ ભય સંગ્રહ હોય છે.